பரமாத்மாவும் சுவன்மா திரிலோகநாத் பரமாத்மா சோந்திரனின் உபஸ்தித்தினா சமோத்திரனா லாக்கோ கிலோ தேவனின் ஹாஜரிமா பகவான் மாயமாயும் பரமாத்மா சுவர்ண சீக்கர் ஓ பரமாத்மா சுவர்ண சீக்கர் ஓ பகவான் பண் துணி பரமாத்மா சோ இட்லும் தோ நக்கி கரவாஜோ એ પરમાત્મા અમે જે નક્કી કરે છે ત્યારે થઈ છે કે તું પરમાત્મા થયો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વેવા તમે નક્કી જે નીચે નક્કી થયા એના વેવાનું નક્કી થઈ છે કોઈની તાકાત નથી
બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય. કે છે બહારની એક ચીજ છોડતા દુઃખ થાય. અરે ઈસ્ત્રી છોડી, ફલાણું ખાવાનું છોડ્યું, મકાન છોડ્યા, ઘર છોડ્યા, પરદેશમાં ગયા, એક ચીજ છોડ્યા તને દુઃખ લાગે છે. તો બહારના બધાએ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ એક સાથે છોડતા, હા હા હા, બહારના તો સંયોગ દ્રવ કાળ અને ભાવ એક સમય બધું છૂટી જશે. જે સમય છૂટવાનો તે સમય છૂટી જશે, એમાં ફેરફાર કરવાને કોઈ સમર્થ નથી. તેને કેટલું દુઃખ થશે, એક ચીજ છોડતા દુઃખ થાય તો બધું છૂટી જશે. આ દેહનો શ્વાસ પણ નહીં રહે, એના હાથમાં નહીં રહી. શ્વાસમાં પણ ચૈતન્યના પ્રદેશ છે. શું કીધું? જ્યાં શ્વાસ ચાલે છે ને, એકલા જળના પરમાણુ નથી, એમાં ચૈતન્યના પ્રદેશ છે. ત્યારે શ્વાસ પોતાને કારણે હાલે છે. હા હા હા, આ શ્વાસ હાલે છે ને, શ્વાસ જળના પરમાણુની પર્યાય, પણ એમાં આત્માનો પ્રદેશ છે. પણ એ શ્વાસે બંધ થઈ છે ત્યારે આત્માના પ્રદેશે શ્વાસને હલાવવા કામ નહીં કરે. હા હા હા, શ્વાસ હલાવવાનું કામ નહીં કરે એ બીજું ક્યું કરશે ત્યારે? હવે આખો દી કરતા કરતા કરતા, ફલાણું મેં કર્યું, ફલાણું મેં કર્યું, ફલાણું મેં કર્યું, આ પૈસા મેળવા, આવો વેપાર કર્યો, આવા નોકર ભેળા કર્યા, નોકર હારા મેળ્યા, ને શું છે આ? આ ભ્રમણા તને થઈ છે, ક્યાં તારે જવું છે? પરમાત્મા તો એમ કે છે, જે મનુષ્યને દારૂ આદિ ખાય, શરાબ પીવે, એ તો મરીને નરકમાં જવાનો, એમાં કંઈ ફેરફાર થયો નથી. પણ જેને એ નથી, પણ ક્રોધ માન માયા લોભ કસાય છે અને ધર્મ નથી, આત્મજ્ઞાન નથી, તેમ રાગની મંદતા પણ નથી, તેવા જેવો મરીને ત્રિયંત નામ ઢોર થાય છે. એ પણ મરણ પછી આ મોટો ક્રૂઢાધિપતિ હોય, દેહ છૂટીને ઘોડાને કૂંખે કે બળદમ ગાયને કૂંખે જઈને બબતરે. આવા મરણ પ્રભુ અનંત વાર કર્યા છે, પણ તે તારી ચિંતા કરી નથી કે મારું શું થશે. બહારની વાતોમાં ગૂંચવાઈ ગયો છે. એ કે છે કેટલું તને દુઃખ થશે, મરણની વેદના પણ કેટલી હશે. શ્વાસ હાલે નહીં, અંદરમાં રૂંવાટે રૂંવાટે રાજ નાખે એવી તિહાસ દુઃખની વેદના થશે. પહેલેથી જો ચેતો નથી, ક્રિયાકાંડ નહીં પણ આત્માને રાગથી ભિન્ન જાણીને સચ્ચિદાનંદ પ્રભુ મારું સ્વરૂપ અનુભૂતિ ભગવાન આત્મા સવારમાં આવ્યો હતું, અનુભૂતિ ભગવાન આત્મા સમયની પર્યાયમાં જણાય છે, દરેકને જણાય છે, છતાં તેનું જાણવા તરફનું લક્ષ્ય નથી. પરમાત્મા એમ કહે છે કે તે સમયમાં આત્મા એની પર્યાયનો એવો ધર્મ છે, એમાં ભગવાન આત્મા જણાય છે, પણ તે એની તરફ જોતો નથી, જણાય છે તેને જોતો નથી,
અને નથી જણાય તેને જૂતા મરણ કરે છે. આહા, એ બધા ત્રિયંત ને નરકમાં અવતાર અનંતવાર કર્યા ને કરશે. ન્યાયના પૈસા અબજ કે કરોડના હતા, આડાવે નહીં. દાન દાન કર્યા છે તો કોઈ રાગની મંદતા કરી હોય તો સહેજ શુભ ધાવ, પણ એરણની ચોરીને હોય ના દાન. આખો દીના પાપ અને એમાં એક બે ઘડી કંઈક શુભાવ, એ કંઈ ગણતરી નથી. એ શુભાવ ફીટી જશે. પ્રભુ તને મરણ દેહ છૂટ્યા પછી ક્યાં જઈશ? કે છે, મરણની વેદના પણ ધોયલી, મને કોઈ બચાવો. એક ફેરી ત્યાં રાજકોટમાં નાનાભાઈ કરોડપતિ, એના કાકાનો દીકરો હતો, એકદમ કંઈક થયું અંદર, બધું કુટુંબ ભેગું થયું, બધું કરોડાપતિ પત્યા માણસ બધા, અને અંદર બીડા આપે નાની મજન પરણેલો નવી, આંખમાં ત્યાં આંસુની ધારા હલી જાય. બોલાવો મહારાજ ને, બીજા કે બીજા કે, એ તો એને તો કઈ. પૂજાભાઈ નો દીકરો અમૂલક, હા હા હા, એ જુવાન માણસ આમ પીડા પીડા. કરોડોપતિ ભાઈ ભાઈ કુટુંબી ભેગા થયા, આખું ઘર ભરાઈ ગયેલું, અને અંદરથી આંખની આંસુ ધારા લઈ જાય. મારાથી સહન થતું નથી, મને અંદર એટલી વેદના છે, શું કહું. એમ કરતા કરતા એકદમ અસાજ થઈ ગયો. એના બે ત્રણ ભાઈ હતા, જાણે કંઈક મહારાજને આપે કંઈક, એટલું પૂન તો બાંધે. એના હાથમાં આપ્યું કંઈક મોસંબી કી, પણ હાથ ધૂજે, અને અંદર મરણની વેદના. જુવાન માણસ એ વેદના બાપુ સયા ન જાય. બહાર તને કોઈ મદદ નહીં કરે. એ મરણની વેદના એ કેટલી હશે, મને કોઈ બચાવો. એમ રાડ્યું પાડશે, એમ તારું હૃદય પોકારતું હશે, પણ શું તને કોઈ પણ બચાવી શકશે? અરે કરવાનું પ્રભુ, રાગથી ભિન્ન કરવાનું કર્તવ્ય છે, એ જો ન કર્યું. હા 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 હા, ત્યાં જાઉં આખો દી બળતર્યા ને, આખો દી કરતા બુદ્ધિ, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, દીકરાને માટે આમ કર્યું, દીકરી માટે આમ કર્યું. એ બાપુ મરતા ભીંસ પડશે, એ તારા દુઃખને સહન કરતા દેખનારા રોશે. એવી પીડા જગતમાં અનંતવાર થઈ છે, એ અહીં કે છે, તને કોઈ બચાવ શકશે નહીં. બધા નાટ જોતા હતા બિચારા, નજરે જોઈ કુટુંબી કરોડોપતિ ભેગા થયા, બોલો મરવાની તૈયારી, આંસુની ધારા હલી જાય. કોણ બચાવે પ્રભુ? શરીરની સ્થિતિનો સમય જે છૂટવાનો અને વેદનાનો, તેને કોઈ ફેરફાર કરી શકશે નહીં. કોઈ બચાવી શકતું, ભલે ધનના ઢગલા કરે, લક્ષ્મીના કરોડો રૂપિયાના ખર્ચે, એ કંઈ દુઃખથી છૂટશે નહીં. હા હા, વેદે વૈદ ને ડાક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી શકે. આ ડાક્ટર છે ચંદુભાઈ, ડાક્ટર છે, એ જ વાત કરતે હૈ, કોઈ કોઈ બચા શકતે નહીં. હા હા હા, એ વાત અંદરમાં પેસવી જોઈએ. હો, ઉપર ઉપરથી વાત કરે એમાં કંઈ મળે એવું નથી. હા હા, અહીં તો બેનને વૈરાગની વાત કરતા આ વાત દીધી છે. અરે તું ભલે ધનના ઢગલા કરે,
આ ક્રોધ અને આપું કોઈ ડોક્ટર બચાવે, એક ઘડીના આટલા પૈસા આપું, 5 લાખ 10 લાખ કોઈ બચાવે, કોઈ સમય બચાવવાના સંમત નથી. તારા પૈસા અબજો પડ્યા છે, ઢગલા ધૂળ પડી રહેશે, હાલીને હાલ્યો જાય ઢોરમાં. માણસને દારૂ કદાચ ખાતા નહીં હોય તો મરણ કરીને પશુમાં જશે. સિદ્ધાંતમાં એવો બહુ લેખ છે, ઘણા જીવો ત્રિયંત પશુમાં અવતરવાના. કેમ કે ધર્મ નથી, સમ્યક દર્શન નથી, તેમ પાપ કર્યા છે આખો દી. પુણ્યના ઠેકાણા નથી, એક બે ઘડી પુણ્ય બાંધ્યું હોય ને 24 કલાક 23 કલાક પાપ. એ મરીને ઢોરમાં ત્રિયંત પશુમાં અવતરવાના. મોટી સંખ્યા મનુષ્યની મરીને ત્રિયંતમાં અવતરશે એવા સિદ્ધાંતમાં લેખ છે. પશુ થશે પછી ક્યારે મનુષ્ય પણ મળશે? ક્યારે એને જીનવાની સાંભળવા મળશે? ટાણા નહીં રહે ને. યા કે છે, સર્વ પ્રયત્ન કરી છૂટે વૈદ્ય ને ડાક્ટરો, ટોળે વળીને ઉભેલા સગા સંબંધીઓ. આ તો નજરે જો એનું બધું, આખું ઓરડો ભરેલો માન સગા વાળાનો, બોલો રોવે ને મરવાની તૈયારી. બાઈ નવી પરણેલો, દુઃખનો પાર ન મળે, ધર્મ કર્યો નહોતો, ધર્મ સાંભળવાના જોગે દરકારની બે ઘડી કદાચ ક્યાંક ગયો હોય, પાછા 23 કલાક ગોળી હળગતી હોય. એ 23 કલાકના પાપ એના તારા બે ઘડીના પણ બળી જવાના. જેની વાત છે પ્રભુ, એ યા કે છે, બધા સગા સંબંધીઓ તરફતું ભલે દીનતાથી ટગર ટગર જોઈ. એ કરે દિવસ એવો આવશે, એ કરે દિવસ એવો આવશે ત્યારે કોઈ તારું નહીં સોવે. આમાં ઇસ્ત્રી ડોક્ટર જોશે, અરે રે આ કાયામાં હવે કાંઈ નથી, એમ ધ્રુસકે ધ્રુસકે રોશે, છતાં એનો એક સમય બદલશે નહીં. એક રે દિવસ એવો આવશે, જાણે જન્મ્યા જ નહોતા જી, સગારી સગીરે નારી રે તારી કામની, એવું બી ટગ ટગ જોશીજી, આરે કાયામાં હવે કાંઈ નથી, એમ ધ્રુસકે ધ્રુસકે રોશીજી. દેહથી છૂટાનું જ્ઞાન કર્યું નથી અને દેહ ને રાગની એકતા બુદ્ધિમાં જિંદગી ગાળી છે. ભલે જાણપણા કર્યા હોય, ક્રિયાકાંડ કર્યું, એ કાંઈ જ્ઞાન શરણભૂત નથી. શુભભાવ કર્યા હોય તો પુણ્ય પાપના પરમાણુ બંધાણા હોય, એને વર્તમાનમાં તો શુભભાવ છે નહીં. મરતા પુણ્ય પાપ બંધાયા કર્યા હોય પૂર્વે, પુણ્ય એના પરમાણુ પડ્યા હોય, એ પરમાણુ શું શરણ આપે? સમજાય છે કાંઈ? હવે તો સમયસર વાંચવામાં આવશે, એથી આદરી છેલ્લી વાત. બેનના વચના મૃત્યુ બીજી કાલે સવારમાં તો વ્યાખ્યાન નથી, બપોરે ચાલશે, સમયસર બપોરે સમયસર ચાલશે. સગા સંબંધી તરુણ તું ભલે દિનતાથી ટગર ટગર જોઈ જ રહે તો પણ શું કોઈ તને શરણભૂત થાય? એ જોવે કે હવે આમાં નહીં બચે, થયું એ ઊભા ઊભા જોવે ને રોવે, અને તે પણ
એ મરીને ક્યાં ગયો એને માટે રોતા નથી. એ મરીને કઈ ગતિમાં ગયો, ઢોરમાં કે નરકમાં, એને રોતા નથી. એની સગવડતા પોતાની વર્તમાન જાય છે, એના તરફથી સગવડતા મળતી જાય એને રોવે છે. હા હા હા, એમ પૂછ્યું છે કોઈ કે આ મરીને ક્યાં ગયો, એમ વિચાર કર્યો છે મરતા? આ ત્રિયંતમાં ગયો કે એકંદ્રીમાં ગયો, લીલોત્રીમાં ગયો કે હા હા, મરતા કોઈ એમ એને વિચાર કર્યો છે? હા હા, ફક્ત એ દુકાનને સાચવતો અને વિષયમાં અનુકૂળતા હતો, એ સગવડતા ગઈ એને એવું હોય છે. એ મરીને નરકમાં ગયો, મારે નાવા જવું ક્યાં છે? હા હા હા, બોલાય એમ જેઠાણા નહીં. હા હા હા, એ મરીને નરકમાં ગયો, ત્રિયંતમાં ગયો, પૂછું કોઈ વિચાર કર્યો છે? બાયડી મરી, છોકરો મર્યો, છોડી મરી, બોગરું મરી, છોકરો ક્યાંય મરીને કે સ્થાને ગઈ હશિયારી, એનો વિચાર કર્યો છે? અમારી સગવડતા ગઈ એને રોવે છે. એ ભલે નરકમાં ગયો હોય, ત્રિંચમાં ઢોરમાં ગયો હોય. આ હા હા, આવી સ્થિતિ સંસારની છે. એમાં આ ભાવના જો આત્માની રાગથી ભીન પાડીના સંસ્કાર ન કર્યા, વિકારની વેદનાથી પ્રભુનો આનંદનું વેદન જુદું છે એવા સંસ્કાર જો ન કહ્યા, પ્રભુ ગતિ બગડી જશે. ત્યાં કોઈ સહારો અને સથવારો નથી, ના કોઈ હપાશ જગતમાં લાગુ પડતી કે ભાઈ આને બહુ આવું કર્યું હતું, અમારું કર્યું હતું, અમારું કર્યું હતું, અમારો નાતમાં અગ્રેસર હતો, અમારો પ્રમુખ હતો, અમારો ફલાણો હતો, એ ન્યા કોઈ હપાર કામ આવ્યો નથી. આ હા હા, એ મરીને એકલો ટ્રલોડતો ટ્રલોડતો છૂટીને વયો જશે. જેને દેહ અને રાગ અને આત્મા તદ્દન ભિન્ન છે એવા સંસ્કાર જેને નાખ્યા નથી, અનુભવ તો ભલે ન હો પણ સંસ્કાર પણ નાખ્યા નથી. આ બહારની અનુકૂળતાની ચીજમાં રાજીપો કરીને રખડી મેળ્યો છે એ આઈ કે છે. આ ટગટગ જોઈ તો પણ શું કોઈ તને શરણગત થશે? જો તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની, આ આ કરવાનું છે. લાખ વાતની વાત ચઢાળામાં આવે છે, જ્ઞાનજનજી ચઢાળામાં આવે છે. લાખ વાતની વાત નિશ્ચયો રાણો છોડી જગત દ્વંદ ફંદ નિજ આત્મઉર જાઓ, એ વિના બધા થોથે થોથા રોઈને મરીને જવાના ઢોરમાં. આજ માણસ હોય એટલે માણસને દારૂ તો ન ખાતા હોય, એટલી વચલી દશા એને આવ્યાની, ત્રિયંતની, ઢોરની, પશુની. અનંત એ કાળે પાછો મનુષ્ય પણ ક્યારે મળશે એમાંથી? આ અરે, એને વિચાર કર્યા નથી. પરના વિચારને પરના કારણમાં રોકાઈને પોતાનું પોતે બગાડ્યું છે, એની એને ખબર નહીં કે હું મારું બગાડું છું. આ જો તે શાશ્વત સ્વયં રક્ષિત ભગવાન શાશ્વત અંદર છે, સ્વયં રક્ષિત છે, એને રાખે તો રહે એવું નથી. ચૈતન્ય ભગવાન સ્વયં રક્ષિત છે, સ્વયં પોતે પોતાથી રક્ષાયેલો છે. આ સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એવા આત્માની પ્રતીતિ અનુભૂતિ કરી આત્મારાધન કરીએ છીએ. હા હા હા, આ કરવાનું. બીજું બધું તો બહારનું
ધમાલ ને ગમે તે હો. શું કહ્યું? શાશ્વત સ્વયં રક્ષિત. ભગવાન અંદર તો સ્વયં રક્ષિત છે, કોઈ રાખે તો રે, ન રાખે તો ન રહે, તો નિત્યાનંદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ દેહ દેવળમાં બિરાજમાન સ્વયં રક્ષિત છે. એની હામું જો, એને જો, એ અંદર કંઈક છે, અંદર અંદરમાં નિધાન ભર્યું છે. એ નિધાન જોવાને નવરો થતો નથી. બહારની હોંશોને રખ, બહારની હોંશ સ્તવન છે, એક સ્તવન સ્વાધ્યાય, ચાર સ્વાધ્યાય છે, સજાય માળા ચાર, એક એકમાં બસે ત્રણસે ત્રણસે સ્વાધ્યાય છે, એક એક સ્વાધ્યાયમાં દસ દસ પંદર પંદર વીસ શ્લોક છે, એવા ચાર. હું તો દુકાન પર તમે મગાવ્યા હતા, વીસ વર્ષની ઉંમરે ચાર ચાર બધા વાંચેલા. એમાં એક આવ્યું હતું હોશિયેળામાં, તો હોશ નક્કી જે એ જીવ તારી ચૈતન્ય જતા છોડીને પરની હોશમાં હોશ ન કરીશ પ્રભુ. સજાય છે, ચાર સજાયમાં ચાર છે, શ્વેતાંબરમાં, શ્વેતાંબરમાં છે. જે વખતે તેમાં બધું મગાવ દુકાન ઉપરથી દુઃખ મગાવતો હતો પુસ્તક, એક એકમાં અઢીસો ત્રણસો સજા આવી, ચાર સજાય માળા છે. એમાં એક આ હતું, પ્રભુ તો હોશ ક્યાં કરે છો? તારું સ્વરૂપ અંદર જ્ઞાનાનંદ ભર્યું છે, એના તરફની તને હોશ આવે નહીં, એના તરફનો તને પ્રયત્ન આવે નહીં, એના તરફનો તને હરખ આવે નહીં, અને એના વિના તને પુણ્ય પાપ અને એના ફળમાં હરખને હોશું. પ્રભુ મરી ગયો તું. છે સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા, એની પ્રતીતિ. એ પ્રતીતિ કેમ થાય? એ વાત તો આપણે આખો દી ચાલે છે. દેહ પણ હું નહીં, વાણી હું નહીં, મન હું નહીં, પાપના પરિણામ હું નહીં, પુણ્યના પરિણામ હું નહીં, એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં. એનું તિકાળી સ્વસંવેદનું સ્વરક્ષિત આત્મા, તેની પ્રતીતિ કરી હોય, તે સ્વરૂપની પ્રતીતિ પર્યાય છે. પણ પ્રતીતિ કરવી કોની? તિકાળ જ્ઞાયક સ્વરૂપની. આમાં બારમાં હોળી હળકતી હોય, બારમાં પચી પચાસ પેદા લાખ થતા હોય, વર્ષોમાં લાખોની પેદા દિવસની હોય, ભાઈ મૂંઝાઈ ગયો, છોકરા પાક્યા હોય હારા થયેલું, જાણે અમે ક્યાં ચડી ગયા જાણે, બાપુ એ બધું નાશવાન છે ભાઈ. આ સ્વયં રક્ષે પ્રભુ જ્ઞાનાનંદ સ્વભાવ, તેની પ્રતીતિ, તેની અનુભૂતિ, બે છે ને, તેની પ્રતીતિ અને તેની અનુભૂતિ કરી આત્મ આરાધના કરીએ છીએ. આત્મ આરાધના, પુણ્ય આરાધના, રાગની આરાધના, વ્યવહારની આરાધના એ નહીં આવે, વ્યવહાર વચ્ચે આવે પણ એ બધું એ છોડવા લાયક છે. અંતરનો સ્વયં આનંદ સ્વભાવ, અનુભૂતિ કરી આત્મ આરાધના કરીએ છીએ, આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ, આ કરવાનું છે. લાખ વાતની વાત પણ આ તો મને જ ઉત્તમ જાઓ. છઠાણામાં આવે છે ને, લાખ વાતની વાત નહીં, અનંત વાતની વાત,
કરોડ વાત નહીં, અનંત વાત ની વાત, અનંતી વાતો હારે ગમે. નિજ આત્મોર જાઓ, પ્રભુ મારો આત્મા અંદર જ્ઞાનાનંદ સ્વભાવ છે, એના ઉપર દ્રષ્ટિ કરીને એનું સેવન કર, તો તારા જન્મરણના આંટા ફર મટશે, નહીતર જન્મરણના આંટા ચોરાશન આવતા એવા ને એવા ઉભા છે ને એવા ને એવા ઉભા રહેશે. નવરાશ ક્યાંથી પડે સાંભળવા મળે, જ્યાં પાછું જ્ઞાન નપડ્યું રહી. કે છે શાંતિ આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ, આત્મામાં શાંત રસ મળ્યો છે, આત્મામાં અકસાય રસ પડ્યો છે. અકસાય રસ કહો, શાંત રસ કહો, ચારિત્ર ગુણ કહો, અંદર રમણતા રમવાનો ગુણ કહો, એવો ગુણ શાંત રસ એવો અનાદિ આનંદ પડ્યો છે. એ આત્મામાંથી શાંતિ પ્રગટ કરી, પણ એ શક્તિ રૂપે શાંતિ છે, એ સ્વભાવમાં શાંતિ પડી છે, એને પર્યાયમાં વ્યક્ત પ્રગટ કરી. 49મી ગાથામાં તો ત્યાં સુધી કહ્યું છે કે આત્મા પર્યાયને સ્પર્શતો નથી. શું કહ્યું? રાગને તો સ્પર્શતો નથી દ્રવ્ય સ્વભાવ, પણ એ પર્યાયને સ્પર્શતો નથી અને એની પર્યાય દ્રવ્યને અડતી નથી. 49 ગાથા અવ્યક્ત, અવ્યક્તના સબોર છે. વ્યક્તને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં વ્યક્ત નામ પર્યાય ને અવ્યક્ત નામ દ્રવ્ય બેનું જ્ઞાન હોવા છતાં તે આત્મા વ્યક્ત નામ પર્યાયને સ્પર્શતો નથી. આ વાત સાંભળી કઠણ પડે. શું કહ્યું? આત્મા તિકાળી સ્વરૂપ છે તેને ત્યાં અવ્યક્ત કીધું છે અને પ્રગટ પર્યાયને વ્યક્ત કીધું છે. એ પ્રગટ પર્યાય જે છે તેનું અને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં વ્યક્ત નામ પર્યાયને દ્રવ્ય સ્પર્શતો નથી. ગજબ વાત છે. એને ઠેકાણે આને આડાડું છું, આને શરીર નામ કરું છું, શરીરના શરીરથી ભોગ લઉં છું. પ્રભુ 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 ગર્વ વાતું છે બાપુ. પરમાત્માનું સર્વજ્ઞ ત્રિલોકનાથનું સત્ય એ વ્યક્ત પર્યાયને પણ અવ્યક્ત ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ સચ્ચિદાનંદ શાંતિનો સાગર તે પર્યાયને સ્પર્શતો નથી. એ પર્યાયને અડતો નથી. શું વાત છે! ઓગણપચાસ ગાથામાં ચબોર છે અવ્યક્તના, અવ્યક્તના ચબોર છે. એ વ્યક્ત એવો જે આત્મા ત્રિકાળ એ નહીં, પણ વર્તમાન પર્યાય પ્રગટ છે તેને વ્યક્ત કહીએ અને ત્રિકાળી જે પ્રગટ નથી તેને અવ્યક્ત કહીએ, એને પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહીએ, અપ્રગટ કહીએ, વસ્તુની અપેક્ષાએ તેને પ્રગટ કહીએ. અરે અરે, આ ક્યાં સાંભળ્યું જાય! આ અંતર પકડ્યા વિના એના જન્મરનારા ચોરાશીના ફેરા ફરવાના મળતા નથી બાપુ. એ બહારમાં ગમે એ રીતે મનાવે અને માને કામ કર્યું, ફલાણું કર્યું અને આમ કર્યું, દાનમાં પૈસા કરોડો ખર્ચા માટે કંઈક મારું જન્મરણ ઘટશે, હરામ છે કે છે. અહીંયા કે છે
કે શાંતિનો સાગર પ્રભુ છે. કેમ બેસે? કેમ કે એનામાં એક ચારિત્ર નામનો ગુણ અનાદિ છે. એ ચારિત્ર ગુણનું સ્વરૂપ શાંત છે. ચારિત્ર ગુણનું સ્વરૂપ અકસાય છે. અકસાય ભાવે શાંત એ ત્રિકાળ છે. એ શાંત ભાવને સ્પર્શ્યા વિના, એટલે પ્રગટ કર્યા વિના સ્પર્શતો તો નથી. એ જીણું પડે. શાંતિ જે પર્યાય છે પરમા ધર્મની, એ શાંત સ્વરૂપ પ્રભુ છે. ત્રિકાળ તેને તે અડતો નથી. કેમ કે વેદન દ્રવ્યનું હોતું નથી, વેદન પર્યાયનું હોય છે. અને તેથી તો એમ કહ્યું છે કે આનંદ ને શાંતિનું જે વેદન હોય તે આત્મા, અમારે તે આત્મા, રાગ આદિ તો આત્મા નહીં પણ દ્રવ્ય આત્મા અમારે નહીં. પંડિતજી, દ્રવ્ય આત્મા નહીં અમારે. હા હા હા, વિષ્ણુ બોલમાં કહ્યું છે 172 ગાથા પ્રવચન 7. રાગ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ તો આત્મા નહીં, એ તો અનાત્મા છે. પણ એક સમયની પર્યાય એ પણ દ્રવ્ય નહીં, વસ્તુ નહીં, એ નિર્મળ પર્યાય સમ્યક દર્શન જ્ઞાનની શાંતિની નિર્મળ પર્યાય, એ પર્યાયને દ્રવ્ય સ્પર્શતો નથી. વેદનમાં પર્યાય આવે છે ધર્મીને. શાંતિ 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 શાંતિ. બીજી રીતે કે અકસાય ભાવ. એક વારે કહ્યું હતું, જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે. શ્રીજી નવીરે ધર્મ પ્રકાશિયો, શ્રીજી નવીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય ભાવ રે. એ પુન પાપના ભાવ કસાય છે, એનો અભાવ તેને ભગવાને ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ? મંદિરો બનાવે ને લાખો રૂપિયા ખર્ચે ને લખો કરોડો રૂપિયા ખર્ચે ને, એથી કરીને એને ધર્મ થઈ જાય, એના જન્મ મરણ મટે. ભગવાનજી, અહીંયા પ્રભુ શાંત રસ્તે પડ્યો છે. નંદન, અકસાય સ્વરૂપ કહો, શાંત કહો કે ચારિત્ર કહો, એવો એનો સ્વભાવ ચારિત્રનો અનાદિ અનંત પડ્યો છે અંદર. એના ઉપર નજર કરતા જે પર્યાયમાં શાંતિ પ્રગટે, તે શાંતિને મુક્તિના માર્ગને સમ્યક દર્શન કહે છે. આ સમ્યક દર્શન વિના જે કંઈ કરવામાં આવે એ બધું એકડા વિનાના મીંડા છે. કોરે કાગળે એકડા વિનાના કરોડ મીંડા, એની કોઈ સંખ્યા નથી. આખરી વાત છે પ્રભુ. અંદર ભગવાન શાંત 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 સ્વરક્ષિત, એને રાખે તો રહેવું નથી, સ્વરક્ષિત જ છે. અને જ્ઞાનાનંદ સ્વરૂપ છે. મરણ ટાણે પ્રભુ તને આજુ યાદ ન આવે. મરણ ટાણે જો આ સાધકપણું પ્રગટ્યું નહીં હોય, એ મરણ ટાણે ભ્યાઈ જઈશ, દુઃખમાં ભ્યાઈ જઈશ, પીડાઈશ અને મરીને ઢોરને નરકમાં જવું પડશે. અરે, એનો વિચારે કેદી કર્યો છે, મારું શું થશે? હું અહીંથી
દેહ તો છૂટશે પણ હું કઈ છૂટવાનો છું? છૂટવાનો છું દેહથી. માણસ એમ કે છે ને દેહ છૂટે, જીવ ગયો એમ કે છે કે જીવ મરી ગયો. દેહ છૂટે તો એમ કે છે ને ભાઈ પરત હાથ આવતા નથી બાપુ, જીવ ગયો લાગે છે. આમાં જીવ રાખતો ગયો ત્યારે ક્યાંક રહ્યો છે કે નહીં? અહીંથી ગયો તો ક્યાંક રહ્યો છે કે નહીં? ક્યાં રહ્યો છે? એ આત્માના ભાન વિના કસાય કર્યા હોય તે મરીને ઢોરમાં રહ્યો છે. આત્માનો જેને સમ્યક દર્શન અને સમ્યક દર્શનના સંસ્કાર અંતરમાં નાખ્યા નહીં હોય અને બહારના સંસ્કારના ઘેરામાં ઘેરાયેલું હશે, એ મરણ કરીને ક્યાંય જશે? આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ તો તે એક જ તને શરણ આપશે. સિદ્ધાંતમાં તો એ લેખ છે કે ચતારી અર્યંતા શરણમ, મંગળિકમાં આવે છે ને, અર્યંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવરી બનંત ઉધમો શરણમ. એ ચારે બોલ વિકલ્પ છે, એ નિશ્ચયથી એ શરણ નથી. અર્યંત શરણ નથી, સિદ્ધ શરણ નથી, સાધુ શરણ નથી. અરે કેવળી પર પેલો ધર્મ એ તો પર્યાય છે, એ પણ શરણ ને શરણ અંદર ભગવાન ચિદાનંદ છે. ઉત્તમ મંગળિક, ઉત્તમ શરણ ને ઉત્તમ દાતા, એ પ્રભુ અંદર ભર્યો છે ભાઈ, પણ તને ખબર નથી. એવો તો ભગવાન છો, એ આ પામર થઈને ફરે. એ કે શાંતિ પ્રગટ કરીએ છીએ, એક જ તને શરણ આવશે. એક જ નવરિયંતા ને નવરિયંતા ને કઈ શરણ નહીં આવે એમ કે છે. ભગવાનનું નામ લો, ભગવાનનું નામ લો ભાઈ, ભગવાનનું નામ લો, એ વિકલ્પ રાગ છે. અંતર આનંદ સ્વરૂપ ભગવાન છે, એનું જ્ઞાન કરીને લક્ષ તો કર. બીજા તરફનું લક્ષ છોડી દે કે બીજાથી કંઈ પણ કલ્યાણને શ્રેય નથી. એ આત્મામાં એ સંસ્કાર નાખ્યા વિના આગળ જઈને સમકીત પામશે નહીં, આગળ જઈને એ મિથ્યાત્મા રખડશે ચાર જતી પાછો, મનુષ્યપણું હારી જશે. એ કે છે એક જ તને શરણ આપશે. એ ચાર મંગળિકને પણ અમંગળિક કયા છે? એક જ તો સપ્તતી પદ્મનદી 25માં છે, એક જ તો સપ્તિ નામનો અધિકાર. ત્યાં એમ દીધું છે કે ચાર શરણ એ નહીં, એ ચાર શરણ એ નહીં, શરણ ભગવાન આત્મા ચંદર. અંદર અખંડાનંદ પ્રભુ, શાંતનો સાગર, અતિન્દ્રિય તેજના પ્રકાશ વાળો, ચેતનના પ્રકાશનો પૂંજ પ્રભુ અંદર છે, પણ તારી નજરો ગયા વિના નિધાન તને દેખાશે નહીં. એ રાગ અને પર્યાયના પ્રેમમાં રૂકાઈ જઈ અને સ્વને એ ભૂલીને રખડે છે. સાધુ થયો દિગંબર, સાધુ નગ્ન મુનિ, 28 મૂળ ગુણ પાડ્યા, 5 માવર ધારણ કર્યા, પણ આત્મજ્ઞાન વિના શૂન થયું. એના વિના એકે સમય શાંતિ ન મળી. એ અહીં કહે છે શાંતિ જો પ્રગટ કરીએ છીએ તો એક જ તને શરણ આપશે. માટે અત્યારથી તે પ્રયત્ન કર, પછી કરીશ, પછી કરીશ એમ વાયદો રહેવા દે. જેને જેની રૂચિ હોય તેના તેને વાયદા ન હોય, જેના જેને રૂચિ હોય તેનો વાયદો ન હોય.
એમ જો આત્માની રૂચિ હોય તો એને વાયદો નહીં હોય કે હમણાં નહીં પછી કરશું પછી કરશું પછી કરશું એને પછી કરશું રહેશે. સમજાણું કાંઈ દાખલો એક આવે છે. વાણિયાનું જમણ હતું એમાં બાર ઉઠાવ્યા. બાર ઉઠકે અમને જમાડો, તમે તમારા 5000 જમે છે ભેગા, મને 512 છે જમાડો. વાણીએ કહ્યું આજ નહીં કાલ, કાલ વાત આજ નહીં. બીજા દી આવ્યા, શું લખ્યું સાહેબ? આજ નહીં કાલ. કાલ કોઈ આવે નહીં ને મારું કોઈ જમે નહીં. એમ હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં, એ હમણાં નહીં, એમાં પછી પહેલા આવે નહીં અને હમણાં નહીં, હમણાં નહીં. એમને મરીને હેલો જઈશ ચોરસમાં આવતા. બારૂટને જમવાનું મળે નહીં, મેં એને કોઈ દી મરણ હાથું કોઈ દી થાય નહીં. હમણાં નહીં પછી વાત. થોડુંક કરી લઈએ દીકરા દીકરીઓનું, નો દીકરા હોય તો કોકનો દીકરો લઈએ. શું કહેવાય? હે, દત્તક, દત્તક, દત્તક લે. અરે દીકરી નો હોય તો દીકરી નો દીકરો હોય, દીકરી હોય દીકરો, એને લઈને હાચવે. પણ એમાં હાચવી જ્ઞાન રોકાઈ. ભગવાન આત્મા અંદર જે ક્યાં ચીજ છે? અરે અરે અનંતવાર કેનું પ્રભુ તે અહીંયા કે છે કે પ્રયત્ન કર, એક જ પ્રયત્ન કર. આત્મા સ્વભાવ શું ચૈતન છે તેના તરફનો પુરુષાર્થ કર, એ પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવો છે. ક્રમબદ્ધ ભલે હો પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ છે, ક્રમબદ્ધમાં અકર્તાપણાનો પુરુષાર્થ છે. અકર્તાપણું થાય તે જ્ઞાતાપણું થાય. અકર્તા નિષેધથી છે, જ્ઞાતા પણ અસ્થિથી છે. જે ક્રમબદ્ધને કે જે સમયે જે થવાનું એનો જ આ નિર્ણય કરે ત્યારે આત્મા રાગનો અને વર્તમાન પર્યાયનો પણ કરતા નહીં. ત્યારે પણ તે પર્યાયનો પણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે. ગજબ વાત છે ભાઈ. એ અહીં કે છે એ પ્રયત્ન કર અંદરમાં બાપુ. માથે મોત ભમે છે, ક્ષણે ક્ષણે અંદર મોત તો ભમે છે. ક્યારે દેહ છૂટશે? એક મરુચંદા એવા કેવા કેવું ગામ કીધું, મલકાપુર, મલકાપુરનો એક સ્વરૂપચંદ છે છોકરો, બહુ હોશિયાર છે, જેને આખે મોક્ષમાર્ગ કંઠસ્થ છે. એ કુંવારો હતો તો એ મોક્ષમાર્ગ કંઠસ્થ કરેલો, પછી તો વેપાર 10000 કાપડને મોટો વેપારી છે. એ કે હું મારી ઉંમરનો 28 બીજો મિત્ર મારી પાસે બેઠો હતો, બે મેં વાતું કરતા, કાંઈ ન મળે રોગ નહીં કાંઈ નથી, વાતું કરતા હતા જ્યાં ત્યાં જોડે એટલું થયું. મેં આમ ત્યાં જોયું તો મરી ગયું, કાંઈ કરતા કાંઈ નહીં, આમ ફૂ દેહ સ્થિતિ પૂરી થઈ ગઈ, ફૂ એટલું થયું ત્યાં દેહ છૂટી ગયો. રોગ રમંગ હજી તો વાતચીત કરતા હતા. એ સ્વરૂપચંદ કહેતો હતો, મલકાપુરમાં છે સ્વરૂપચંદ છોકરો, હોશિયાર છે, મોક્ષમાં પ્રકાશ ને બહુ, મોક્ષમાં પ્રકાશ ને બહુ જાણે છે, કંઠસ્થ જેવું થયું જાણે. એક એક નીટી એની એ પ્રસંગ કરે મોક્ષમાર્ગ પ્રકાશમાંથી ત્યારે જણાઈ જાય કે આને મોક્ષમાર્ગ ઘણો યાદ છે. એ કહેતો હતો કે મિત્ર આમ બેઠા વાત કરતા આમ આમ જ્યાં ફૂ આમ ફૂ થયું, અમે જોયું ત્યાં દેહ છૂટી ગયો. દેહની છૂટવાને કાળે કોઈ પ્રસંગ પહેલો આવશે કે હવે હું મરણ આવું છું, હો એમ આવીને મરણ નહીં આવે, મરણ પૂછવા નહીં આવે ત્યાં. અકાળે એકદમ મૃત્યુ આમ થઈ જશે.
કાલે શબ્દ તને ખ્યાલમાં નથી અપેક્ષા, બાકી તો કાલે તો તે જ કાલ છે. એ કાલે તું જતન જો કરીશ, માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને છે, એમ વારંવાર સ્મરણમાં લાવીને. પણ તું પુરુષાર્થ ઉપાડ, એ મોતને પણ વારંવાર યાદ કરીને પુરુષાર્થ ઉપાડ, કે જેથી અબ હમ અમર ભય ન મરેંગે. જેને એ આત્માનું જ્ઞાન થાય, જબ અબ હમ અમર ભય ન મરેંગે, હમ મરતા નહીં, હમ તો અમર હોઈએ, અમારો આત્મા અમર, અમે અમરને જાણ્યો, અમરને અનુભવ્યો, અમરની પ્રતીતિ કરી, અબ હમ ન મરેંગે. એ વચન છે એક આનંદગંજીનું. આનંદગંજી 100 નંબરમાં થઈ ગયા છે. અબ હમ કબ હુ ન કબ મૌ ન મરેંગે. એ કે છે જો અબ હમ અમર ભય ન મરેંગે. શાંતિના નાથનો આગળ અંદર રણ જો રટણ હશે, અંતર જ્ઞાતા દ્રષ્ટા અને આનંદનો જો રટણ હશે, તો અબ હમ અમર ભય, હમ આત્મા અમર છે, આમાં આત્મા કોઈ મરતો નથી. આત્મા તો અમૃતનો સાગર છે. એટલે અમૃત એટલે જેના કોઈથી મરતો નથી, અમૃત એ કોઈને મારતો નથી, કોઈથી તે મર્યો જાતો નથી, એવું અમૃત સાગર છે. એવા આત્માનું જેને અંતરમાં રટણ થયું, જેને લગ્ની લાગી, જેને સંસ્કાર પડ્યા, જેના સ્મરણમાં વારંવાર વિનાયક છું વિનાયક છું વિનાયક છું એવા સંસ્કાર નાખ્યા હોય, એને વિનાયકનું ભાન થતા એમ કે છે જો છે ને. એવા ભાવમાં તું સમાધિપૂર્વક દીવતા કહી શકે કે જબ હમ અમર ભય ન મરેંગે. આત્મા અમર નિત્ય છે. એ નિત્યનું જે અંતર જ્ઞાન અને સમ્યક દર્શન થયું, અમ હમ હવે ન મરેંગે છે એવા ભાવમાં તું સમાધિપૂર્વક શાંતિ શાંતિ શાંતિ. એક જણો મરતો હતો, દેહ છૂટતો હતો, જાણપણા વાળો હતો, પછી બીજા હંભળાવતા થયા ને, હંભળાવતા હતા, ભાઈ સાંભળવાનો મૂકી દે, હવે મને સંભળાવું મૂકી દે, હું તો મારા ધ્યાનમાં છું. સંભળાવવામાં પણ હમલક્ષ રાગ છે, સાંભળવામાં પણ રાગ છે. એ રાગમાં રહેશે તો પણ એનું મૃત્યુ મૃત્યુ સાંસત નહીં થાય. રાગથી રહી હું મારા ધ્યાનમાં છું, મને હવે સંભળાવશો કોઈ નહીં, મારે સાંભળવું કંઈ નથી, મારે આ પ્રભુ છે અંદર. સમજાય છે? આમ એનું મૃત્યુ થયું હતું એક જણાને. એ અહીં કે છે સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી શકે, જીવનની એક શુદ્ધ આત્મા જ ઉપાધિ છે, જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાધિ છે. જો સેમ સરળ નિમિત્ત છે એ સહી ઉપાધિ આદરણી નથી, શુભ રાગ પણ આદરણી નથી, એક સમયની પર્યાય પણ આદરણી નથી. એક ત્રિકાળી શુદ્ધ આત્મા જ અંગીકાર કરવા લાગે છે. ક્યારે બે છે છેલ્લો શબ્દ આત્મા જ એક ઉપાધિ. કોણ આત્મા? જીવનમાં એક શુદ્ધ આત્મા, શુદ્ધ સ્વરૂપ અંદર પ્રભુ. જેમ ડાબલામાં હીરો જુદો પડ્યો હોય,
એમ રાગ અને શરીરથી ભિન્ન અંદર ભગવાન હીરો ચૈતન હીરો પડ્યો છે, એની જેને દ્રષ્ટિને સંસ્કાર કર્યા એને હવે મરણનો બીક રહ્યો નહીં, એને હવે ભવ કરવાનો રહ્યો નહીં, એ આત્માનું શરણ કરશે તો એ વિના હજી તો હરિયંત અને સિદ્ધનું શરણ કરવા જશે તો રાગ છે. હા હા હા, 13મું સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણ જ્ઞાન રૂપે પરમી ગયા છે. ત્રણે લોકના નાથ આજ આત્મા સર્વજ્ઞપણે થયો તે સર્વજ્ઞપણે પ્રણમતા આ થઈ ગયા એની વાત છે. સર્વજ્ઞપણે પરમી જાય તેઓ પોતાને પૂર્ણપણે પોતાના સર્વગુણોના પોતાના સર્વગુણોના ભૂત વર્તમાન ભાવિ પર્યાયના વિભાગ પ્રતિ છેદો સહિત શું કહ્યું, પ્રભુનો સ્વભાવ તો સર્વજ્ઞ છે, સુરતાળી શક્તિમાં લીધું છે, ભૂતાળી શક્તિ છે ને, આ સર્વજ્ઞ શક્તિ છે આત્મામાં, આત્મા સર્વજ્ઞ સ્વભાવિક છે. એમું જેને ભાન થયું અને એમાં જેને રટણતા લાગી એ સર્વજ્ઞ થયા, એ વાનંતા સર્વજ્ઞ થઈ ગયા. એ સર્વજ્ઞ પોતાના અનંતા ગુણોની અનંતી પર્યાયને અને એક એક પર્યાયમાં અનંતા વિભાગ પ્રતિ છે જ નહીં. શું એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય તો એક પર્યાયમાં કેટલા ભાગ પડ્યા, એક પર્યાય કેવા જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય તો એક પર્યાયમાં એટલી તાકાત એટલા એના ભાગ પાડો તો અનંત અવિભાગ પ્રતિછેદ. અવિભાગ એટલે ભાગ ન કરાય એવા પ્રતિછેદના અંશો કેવળ જ્ઞાનની એક સમયની એક પર્યાયમાં અનંત પ્રતિભેદ છે. એવા એવા અનંતા ગુણોના અનંતી પર્યાયમાં એક એક પર્યાયમાં અનંત પ્રતિછેદ છે એને પણ ભગવાન એક સમયમાં જાણે છે. હા હા હા, એવી તાકાત વાળો તું છો એમ બતાવે છે. અરે પણ બે કેમ આ જગતની જાળ આખો દી જાળમાં રોકાણો પાપ રમતો નથી પણ પૂજના ટેકાણ નથી. કલાક આધી તો પૂજા ભક્તિ કરી લે પૂજ શુભાવ તો એ આંખો દી પાપમાં તો પૂન ધોવાઈ જાય, પૂન તો એ મળી જાય. હા હા, એના પાપને અધિકાર થઈ જાય, એ પાપને અધિકતાથી મરીને જાય હરકી ગતિમાં. અહીં કહે છે સર્વજ્ઞ થયો એ સર્વ પુરુષાર્થને પોતાના સર્વગુણોના ભૂત વર્તમાન ભાવિ પર્યાયોના વિભાગ પ્રતિછેદો સહિત પ્રત્યક્ષ જાણે છે. કેવળ જ્ઞાની ત્રણ કાળ ત્રણ લોક જાણે છે. જે જે દેખી વિતરાગ ને તે તે હોશે વીરા. હા હા હા, ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે તે સમય તે પર્યાય થવાની જ છે. એવી પર્યાયનું જ્ઞાન સર્વજ્ઞને એક સમયમાં આવી ગયું છે. એ સર્વજ્ઞ બીજાની પર્યાયના કરતા નથી, જ્ઞાયક છે કરતા નથી. ભગવાને જાણ્યું માટે પરમાં પર્યાય થઈ એમ નથી અને પરમાં પર્યાય થઈ માટે જાણવાનું અહીં થયું એમ નથી. હા હા હા, એ જાણવાની પર્યાયની સ્વની તાકાત એટલી છે કે સ્વને અનંતા પ્રતિ છેદને અનંતા ગુણો અને દ્રવ્ય એક સમયમાં પોતાના જ્ઞાનના સામર્થ્ય જાણે છે. એનું નામ સર્વજ્ઞ પરમાત્મા કહેવાય છે. એ સર્વજ્ઞ પરમાત્માની જેને પ્રતીતિ થાય તેને સમ્યક દર્શન થયા વિના રહે નહીં. કેમ કે સર્વજ્ઞ સ્વભાવ જ આત્માનો છે. હા હા હા, આવું આપનું છે. એ પોતે સર્વજ્ઞ સ્વરૂપી છે. સર્વજ્ઞ સ્વભાવમાં પણ એમ કહ્યું છે ત્યાં
કે સર્વ શુદ્ધ ભલે મેં લગાડ્યો પણ છે આત્મજ્ઞાન. કેવળી બસ ત્રણ કા ત્રણ લોકને જાણ્યા મેં કહ્યું, એ તો એ ઉપચારથી કહ્યું, બાકી છે આત્મજ્ઞાન. આત્માની પર્યાયને જાણનાર એમાં લોકાલોક તો સાજ સેજે જણાઈ ગયા છે, એને પણ લોક ઉપર નજર નથી. એવી સર્વજ્ઞ શક્તિ દરેક આત્મામાં બિરાજમાન છે. એ શક્તિની સંભાળ કરે તો એ સમ્યક દર્શનને સર્વજ્ઞ થયા વિના રહે. વિશેષ કહેશે.